બોગસ કંપનીઓ ઊભી કરી અધધધ કહી શકાય તેમ 88 કરોડનું ઇનવોઇસ કરી 15.88 કરોડની આઈટીસી ઉસેટી લેનારા જીએસટી ચોર મુર્શિદ આલમની અગાઉ ઇકો સેલે ધરપકડ કર્યા બાદ તે લાજપોર જેલમાં હોય તેની જીએસટી વિભાગની ડીજીજીઆઈ ટીમે લાજપોર જેલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે રાજ્ય વ્યાપી 2,706 કરોડ રૂપિયાનો જીએસટી કૌભાંડ ઝડપી પાડ્યો હતો. તેમાં બોગસ કંપનીઓ બનાવી 88 કરોડનો ઇનવોઇસ કરાવી 15.88 કરોડની આઈટીસી મેળવી લેનાર કુખ્યાત મુર્શિદ આલમની પણ ઇકો સેલની ટીમે ધરપકડ કરી હતી અને ત્યારથી તે લાજપોર જેલમાં હતો. જોકે હાલમાં જીએસટી વિભાગની ડીજીજીઆઈ વિંગ હરકતમાં આવી છે અને આરોપી મુર્શિદ આલમનો લાજપોર જેલમાંથી જીએસટી વિભાગના ડીજીજીઆઈ વિંગે કબજો લીધો હતો અને કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. હું એડવોકેટ ઇમરાન મલિક, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર. નામદાવ કોર્ટમાં આજે મુર્શિદ આલમ કરીને એક આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો, રજૂ કરવામાં આવેલો હતો. તેમાં અત્યારે એ આરોપીને પહેલાં જ ઇકોસેલ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલો હતો અને એ બીજા ગુનામાં અત્યારે ડીજીજીઆઈ દ્વારા રજૂ કરીને નામદાવ કોર્ટમાં એને પ્રોડક્શન તરીકે રજૂ કરી દેવામાં આવ્યો છે. અને એ જે બીજો ગુનો છે તેમાં એણે 88 કરોડના ખોટા બિલો બનાવીને 15.85 કરોડની આઈટીસી એણે મેળવી લીધેલી છે. આ જ સંદર્ભમાં બીજા બે આરોપીઓને પણ અરેસ્ટ કરવામાં આવેલા હતા અને એમના જામીન ઓલરેડી થઈ ગયા છે. કેટલું કૌભાંડ હોઈ શકે છે મોટું? આમાં કેવું છે, જે ઇકોસેલ દ્વારા જે કૌભાંડો પકડવામાં આવ્યા છે તે કૌભાંડમાં 14 થી 15 પેઢીઓ છે. તેની બધાની અલગ અલગ તપાસ ડીજીજીઆઈ અને જીએસટીની અલગ અલગ સિટીઓની અલગ અલગ વિંગ કરી રહી છે. સર, 80 કરોડના જે બિલની વાત છે તો 80 કરોડ તો ટોટલ છે, એમાંથી રિયલમાં ખોટા બિલ કેટલા છે? આમાં કેવું છે કે ધારો કે જ્યારે સામાન આવ્યો જ નથી, જ્યારે પરચેસ કરવામાં આવે છે ત્યારે જે પરચેસ જે જીએસટીની અંદર બતાવવામાં આવે છે તે પરચેસ થયો જ નથી અને ખોટા બિલો બનાવીને સાહેબ એના આઈટીસી રિફંડ મેળવી લેવામાં આવેલા છે. સર, હવે શું પ્રોસેસ છે? કારણ કે કોર્ટમાં પ્રોડક્શન માટે રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રકારની 15.88 કરોડની જીએસટી કેવી રીતે મેળવવામાં આવી છે, આગળની પ્રોસેસ કયા રીતની છે? અત્યારે હાલ તો આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે અને બીજા ડોક્યુમેન્ટ્સની તપાસ કરીને પછી પ્રોસિક્યુશન ફાઇલ કરવામાં આવશે. અને ડીજીજીએમાં દ્વારા અત્યાર સુધીમાં જેટલા પણ આરોપી અરેસ્ટ થયા છે એમાં મોસ્ટ ઓફ પ્રોસિક્યુશન ફાઇલ થઈ ગયા છે અને નામદા કોર્ટમાં એની ટ્રાયલ પેન્ડિંગ છે. જ્યાં જીએસટી વિભાગના વકીલ ઇમરાન મલિકની દલીલોને ધ્યાને લઈને જીએસટી ચોર આરોપી ખુર્શીદ આલમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતો હુકમ કર્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા.